eso. કોઈ કુટુંબની પૂજા કરે અને સંઘની અંદર આવ્યા હોય અને સંઘની પૂજા હોય એને પણ ચાંદલો કરવો પડે, એની બી પૂજા કરે. ચાંદલો કોણ કરે? આખા કુટુંબમાં કોઈ કરે નહીં. રમકડા આપે, ખાવાનું આપે, હસાવે, ખીલાવે, ચાંદલો કોઈ કરે નહીં. સંઘ પૂજા એટલે શું? સંઘને માથે ચડાવવા માટે એના કપાળમાં તિલક કરે. સંઘનો સભ્ય એટલે ભગવાનનો સભ્ય. સંઘનો સભ્ય એટલે આપણને સંઘ મળવા માટેના પુણ્યનું કારણ. સંઘનો સભ્ય એટલે સંઘનું ગૌરવ. એટલે સંઘ પૂજા જ્યારે હોય ત્યારે ખાલી પ્રભાવના ન ચાલે, માથે તિલક કરવું પડે. કોણ કરે તિલક? મોટો માણસ કે છોકરાઓ? જવાનિયા 10 રૂપિયા કરી દીધા એ તિલક કરી આવે તો ચાલે કે ન ચાલે? ચાલે. ચાંદલા ઘટ થતા હોય ત્યાં ચાંદલો કોણ કરે? મોટા માણસ કરે, વડીલ. ચાંદલો કોણ કરે? ગમે તે માણસ કહી જાય ચાલે કે કુટુંબના માણસે કરવો પડે? કુટુંબના આપણી વાત આટલી છે કે સંઘને પૈસાની કિંમત છે કે સંઘને ગૌરવની કિંમત છે? માણસને કોની કિંમત? સંઘનું અપમાન કરે એ તિલક કરે તોય નકામું, અને પ્રભાવ ના આપે તોય નકામું. સંઘની અવજ્ઞા કરે, સંઘની નિંદા કરે, સંઘને તિરસ્કાર કરે, કહેવાનો પ્રભાવ ના ન લેવાય, કહેવાનું તિલક ન લેવાય, કહેવાની સાથે વાત પણ ન કરાય. કરાય? સંઘને જે ગાળો દે એની સાથે વાત કરાય? તમારા બાપાને જે ગાળો દે એની સાથે તમે બોલો ખરા? એટલે સંઘનું જેટલું આદર આપણા હૃદયમાં હોય, સંઘનું ગૌરવ જેટલું આપણા હૃદયમાં હોય, સંઘનું ગૌરવ આપણા વ્યવહારમાં જેટલો હોય એટલો જ આપણને ભગવાન ધર્મમાં ધર્મ મળશે, સંઘ મળશે, પરમાત્મા મળશે, ને આરાધનાનો ઉત્સાહ મળશે. માટે સંઘની બધી રીતે સહન કરીને સંઘનું ગૌરવ સાચવજો, સંઘનો બહુમાન સાચવજો, સંઘની ભક્તિ કરજો, સંઘના ગુણગાન ગાવશો, અને સંઘના ઉપર આવતી નિંદા કુતળી વગેરેથી રક્ષણ કરજો, તો આપણે ઉત્તમ આરાધક થઈશું. આપણા જીવનની અંદર બહુ બહુ ધર્મ મળશે, સંઘ મળશે, ઉલ્લાસ મળશે, અને ઉત્તમ આરાધના થશે. એના માટે પ્રયત્ન કરજો. ના યશનો જય ઘોષ જગતમાં ગાજે દશ દિશામાં, જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ ગુરુજી અમારા.